ઈસુના નવા વર્ષ 2023ને ભરૂચ અંકલેશ્વર સહિત શહેર અને જિલ્લામાં આતશબાજી સાથે શુભેચ્છાઓનો ધોધ વરસાવી આવકારવામાં આવ્યું હતું. ભરૂચની ચર્ચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા 31ની રાતે વિદાય લેતા વર્ષ 2022ને પરંપરા મુજબ બર્નિંગ ધ ઓલ્ડ મેનને સળગાવી નવા વર્ષ 2023ને આવકાર અપાયો હતો. શહેરની ચર્ચ પરિસરમાં પરંપરા મુજબ ધ ઓલ્ડ મેનનું પુતળું બાળવામાં આવ્યું હતું, જેના ઉપર ગુડ બાય 2022 સાથે ગો કોરોના, વ્યસન, અભિમાન, અંધશ્રદ્ધા, ભેદભાવના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. બર્નિંગ ધ ઓલ્ડ મેનની પરંપરા મુજબ તેમાં સૌ કોઈ ખ્રિસ્તી બંધુઓ જોડાયા હતા, જેમાં વિદાય લેતા વર્ષ 2022 ઓલ્ડ મેનના પ્રતિકને સળગાવી તમામના જીવન અને જગતમાં અંધકાર, દુઃખ, પીડા છે તેને વિદાય અપાઈ હતી. વર્ષ 2022માં જે કંઈ સુખ દુઃખનો અનુભવ મળ્યા તેની શીખ લઈ પ્રભુનો આભાર વ્યક્ત કરાયો હતો. નવું વર્ષ પ્રભુને અર્પણ કરી પ્રભુ લોકો ઉપર પ્રેમ પ્રકાશ વરસાવી દરેકના જીવનમાં આનંદ ભરે તેવી પ્રાર્થના કરાઈ હતી. રાતે 12ના ટકોરે આતશબાજી કરી નવા વર્ષના વધામણા સાથે એકમેકને હેપી ન્યૂ યરની શુભકામનાઓ પાઠવાઈ હતી. આજે રવિવારે વર્ષના પ્રથમ દિવસે ચર્ચમાં ખાસ નવા વર્ષની પ્રાર્થના કરી ખ્રિસ્તી બંધુઓએ નવું વર્ષ સારી રીતે વીતે તેવી કામના કરી હતી. સો અ વેરી હેપી ન્યૂ યર ટુ વન એન્ડ ઓલ. વર્ષ 2022 ને વિદાય આપતા અને વર્ષ 2023 નું સ્વાગત કરતા. આ બર્નિંગ ધી ઓલ્ડ મેન ની એક પરંપરા છે. બર્નિંગ ધી ઓલ્ડ મેન મીન્સ ના કેવળ આ ઓલ્ડ મેન ને સળગાવીએ છીએ, પણ સાથે સાથે આ એક પ્રતીક છે કે અમારા જીવનમાં અને જગતમાં જે અંધકાર છે, જે અનિશ્ચ છે, જે દુઃખ છે, જે પીડા છે, એને અમે વિદાય આપીએ છીએ. આ સમયે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. આ 2023ના નવા વર્ષમાં પ્રભુએ ખાસ રીતે દોર્યા, ચલાવ્યા, સંભાળ્યા, રક્ષણ કર્યું, સાથે આજનો દિવસ આપ્યો નવા વર્ષનો, તેના માટે ધન્યવાદ કરીએ છીએ. અને ખાસ કરીને મારી શુભેચ્છા છે આ મંડળીના દરેક ભાઈ બહેનોને, ખ્રિસ્તી સમુદાયને અને ગુજરાત રાજ્યના તમામ ભાઈ બહેનોને અને દેશને અને વિશ્વને પણ એ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ નવ વર્ષ એ બધાને માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને.